નમસ્કાર એ આગ કબ બુજેગી પહેલે ફેઝકી આગ આજ સામકો પાર્ટીઓએ ઉમેદવારોના નામ જાહેર કર્યા એટલે ચારે બાજુ વિરોધ શરૂ થઈ ગયો આ વખતે સૌથી વધારે વિરોધ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં જોવા મળ્યો એ થોડું અજુકતું હતું પણ જે પાર્ટી લાંબો સમય સુધી સત્તામાં રહે ત્યાં આવું થાય એ બહુ સ્વાભાવિક છે અને કોંગ્રેસમાં આ બધું રૂટીન છે હા આમ આમ આદમી પાર્ટીમાં તો એવું છે કે એકસો બ્યાસી પૂરા થઈ જાય એટલે ભયો ભયો કારણ કે વિરોધ કરવાવાળા તો કોઈ જાજા છે નહીં વિરોધમાં સૌથી મોખરે નામ હતું મધુ શ્રીવાસ્તવનું ઘણા વખત પહેલાં એમને એવો અણસાર આવી ગયો હતો કે મને ટિકિટ નહીં મળે એટલે આખરે એમણે છેડો ફાડી નાખ્યો પાર્ટીમાંથી એમને પાર્ટીએ ટિકિટ ના આપી અને મધુભાઈ હવે એમના સ્વભાવ મુજબ જાતભાતના રહસ્યો પાર્ટીના અંદરની વાતો હવે બોલી રહ્યા છે ક્યાંક કંઈક કાચું કપાયું છે અથવા તો કંઈક મોટું રંધાઈ રહ્યું છે એ વાત નક્કી નહીતર અમિત શાહ અચાનક કમલમમાં પહોંચે નહીં ટિકિટ મળ્યા પહેલાં કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય ફૂલ ફોર્મમાં એમણે કલોલમાં કીધું કે દિલ્હીના ચાણક્યને અહીં આવતા ચાર કલાક લાગશે હું તો ચાર મિનિટ જ દૂર છું બળદેવજીને હજુ ટિકિટ નથી મળી પણ એમણે પ્રચાર ચાલુ કરી દીધો આ કોંગ્રેસ છે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા એવા ઈસુદાન ગઢવી હવે ખંભાળિયાથી લડવાના છે કોંગ્રેસના વિક્રમ માડમ અને ભાજપના મૂળુ બેરા આ બે આહીર વચ્ચે આ ગઢવીની લડાઈ છે એટલે ઈસુદાને કૃષ્ણએ ગીતામાં કહ્યું છે એમ કર્મ તો કરવું પડશે અને લડવું તો પડશે કારણ કે હવે જાહેર થઈ ગયું છે અને આ બંને જૂના જોગી છે મૂળુ બેરા કેશુભાઈ વખતના છે અને વિક્રમભાઈ પણ કોંગ્રેસના જૂના જોગી છે અહીં ફેર એટલો કે અહીં ઈસુદાને ફળની આશા ચોક્કસ રાખવી પડશે જો કે નીતિનભાઈએ આવી આશા નહોતી રાખી એમને એમ હતું કે ટિકિટ મળશે પણ હવે ભાજપના ઉમેદવારના પ્રચાર માટે નીતિનભાઈ ઠેર ઠેર જઈ રહ્યા છે પણ સરકારમાં નથી અને હવે ઉમેદવાર પણ નથી પણ ગાયે જે એમને અડફેટે લીધા હતા ને હજુ એમને યાદ છે એમના ભાષણમાં એ ગાય લાવી રહ્યા છે લોકો ગાયને ભૂલી ગયા છે પણ નીતિનભાઈને હજુ ગાય યાદ છે ઠેક ઠેકાણે કાર્યકરો વિરોધ કરી રહ્યા છે અને ટોળા ઉમટી રહ્યા છે પણ આ બધું આજ સાંજ સુધી થવાનું છે ધીમે ધીમે બધું સમી જશે અત્યારે નાનામાં નાનો કાર્યકર એમના પાર્ટી પ્રમુખને કે નેતાને એવું કહેતો હશે કે એક કાર્યકર કી કિંમત તું ક્યાં જાણો કારણ એ છે કે દરેક વોટ કિંમતી છે દરેક પક્ષના પ્રમુખ અને નેતાઓ અત્યારે સૌથી વધારે લાચાર હોય છે રમેશ પારેખની પંક્તિ છે થોડોક ભૂતકાળ મેં તને આપ્યો હશે કબૂલ પણ તું એને ધાર કાઢીને પાછો ન મોકલા એટલે અત્યારે દરેક કાર્યકરો નેતાઓની ને પ્રમુખની ધાર કાઢી રહ્યા છે અને અત્યારે એના કારણે સૌથી વધારે લાચાર સ્થિતિમાં છે આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો એનાલિસિસ માટે ફરી મળીએ આવતીકાલે ત્યાં સુધી તમે જોતા રહો દિવ્યભાસ્કર એપ અને જુઓ ગેમ ઓફ ગુજરાત બે હજાર બાવીસ ધન્યવાદ શેર એન્ડ ડાઉનલોડ દિવ્ય દિવ્યભાસ્કર એપ